हेलो एवरीवन, माय सेल्फ जगदीश बाखर, मैकेनिकल इंजीनियरिंग डिपार्टमेंट, डॉक्टर सुभाष टेक्निकल कैंपस, जूनागढ़। इंडस्ट्रियल इंजीनियरिंग सब्जेक्ट अंदर अपने जे वर्क स्टडी यूनिट नंबर 2 जोईए छे, एनी अंदर आज अपने लेक्चर नंबर 11 फिल्म टेक्निक्स इन माइक्रोमोशन स्टडी छे जोवाना छीए। लेक्चर नंबर 10 नी अंदर अपने जे सीमो चार्ट छे तेना विशे माहिती मेळवी हती। फर्स्ट ऑफ ऑल जो ये यूज ऑफ फिल्म टेक्निक्स इन माइक्रोमोशन स्टडी, एटले आजे आपणे आम तो मेथड स्टडी थी चालू करेलू जे वर्क स्टडी छे एना बे भाग छे, मेथड स्टडी अने वर्क मेजरमेंट। तो अत्यारे आपणे जे मेथड स्टडी छे एनो ज अभ्यास करीए छीए, अने मेथड स्टडीनी अंदर केटला बधा चार्ट्स, केटला बधा डायग्राम्स अने माइक्रोमोशन स्टडी पण आपणे जोई रह्या छीए। तो आज माइक्रोमोशन स्टडी है एनी अंदर आज फिल्मिंग टेक्निक्स है ये टेक्निक अने फोटोग्राफी एनो खूब ज उपयोग थाय छे। झड़पथी जे कई झड़पथी थती क्रियाओं खूब ज सूक्ष्म अवलोकन करवा माटे आपणी आँखों छे ए शक्तिमान नथी, एटले नरी आँखें आपणे ए सूक्ष्म जे कई क्रियाओ थाय छे एने ऑब्जर्व करी शकीए नहीं अथवा तो मापी शकता नथी, एटले वड़ी आँखों द्वारा मात्र अवलोकन अथवा निरीक्षण करी शकाय, परंतु तेने कोई माध्यम पर कायमी चित्रित करी शकाता नथी। एटले आपणी आँखोथी कदाच आपणे इंस्पेक्शन करी शकीए छीए, पण एने फरीथी जोई शकातुं नथी अथवा तो फरीथी बीजा कोईने उपयोगी थई शकतुं नथी। एटले परंतु तेने कोई माध्यम पर चित्रित करी शकातुं नथी। आवी पद्धति अभ्यासनी वैज्ञानिक रीते फोटोग्राफिक अथवा तो फिल्म टेक्निक छे, અને એ જે ટેકનિક છે તેની અંદર મેમો મોશન ફોટોગ્રાફી, સાયકલ ગ્રાફ અને ક્રોનો સાયકલ ગ્રાફ, આ ત્રણ ટેકનિક છે કે જે માઇક્રોમોશન સ્ટડી માટે યુઝ થાય છે। ફર્સ્ટ જોઈએ મેમો મોશન ફોટોગ્રાફી, જે એટલે જનરલી જે ઇન્ડસ્ટ્રી છે, ઇન્ડસ્ટ્રીની અંદર અથવા તો કોઈ કારખાનામાં કામદારોની જે શરીરની હલનચલનની જે પ્રોસેસ છે અથવા તો એનો જે જનરલ સર્વે છે એ આનાથી કરવામાં આવે છે। મૂવી કેમેરાને સૌથી ઉપરની જગ્યા પર એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તેમાં વ્યૂ ફાઇન્ડરમાં પૂરેપૂરું દ્રશ્ય સમાઈ શકે, એટલે કે જે આપણે સર્વાઈવલ કેમેરા હોય એની જેવું, એટલે એવી જગ્યાએ કેમેરા અથવા તો જે આ મૂવી કેમેરા એટલે ટૂંકમાં સારી ક્વોલિટીના, સારી જે રિઝોલ્યુશન સારું હોય મૂવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે। સામાન્ય ફિલ્મનું શૂટિંગ 24 ફ્રેમ પ્રતિ સેકન્ડથી કરવામાં આવે છે, પરંતુ મેમો મોશન ફોટોગ્રાફીમાં માત્ર 1-2 ફ્રેમ પ્રતિ સેકન્ડથી શૂટિંગ કરવામાં આવે છે। આથી 10-20 મિનિટની ક્રિયાઓને સ્ક્રીન પર માત્ર થોડી સેકન્ડોમાં કમ્પ્રેસ કરી લેવામાં આવે છે। આવી ફિલ્મને સ્ક્રીન પર જોતી વખતે દ્રશ્યો ઝડપી દેખાય છે, પરિણામે કામદારની હલનચલનનો જનરલ સર્વે કરી શકાય છે। આથી ઉલટું, જો શૂટિંગ વખતે 24 ફ્રેમ પ્રતિ સેકન્ડને બદલે 50 ફ્રેમ પ્રતિ સેકન્ડની ગતિ રાખવામાં આવે તો સ્લો મોશનના દ્રશ્યો મળે છે, તેનો પણ ગતિ અભ્યાસમાં ઉપયોગ છે એ થઈ શકે છે। એટલે અહીંયા જે મેમો મોશન ફોટોગ્રાફી છે એની અંદર આપણે જોયું કે એક કેમેરો રાખવામાં આવે છે, એ કેમેરાની જે ફ્રેમ છે પર સેકન્ડ, એ ફ્રેમ આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે કેમેરો રાખવાનો હોય છે। કેમેરાની જે ફ્રેમ સાઇઝ છે એ આપણને માર્કેટની અંદર અલગ અલગ અવેલેબલ મળે છે। જો આપણે સ્લો મોશનમાં રેકોર્ડિંગ કરવાનું હોય તો એ જે ફ્રેમની પર સેકન્ડની જે સાઇઝ છે તે વધારે રાખવામાં આવે છે, અને માનો કે આપણે કોઈ એકદમ ધીમું કામ થતું હોય અને એને ઝડપથી ફાસ્ટ ફોરવર્ડ કરી અને રેકોર્ડિંગ કરવું હોય તો ઓછી ફ્રેમવાળો કેમેરો છે એ પસંદ કરવામાં આવે છે। ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા બધા કાર્યો એવા હોય છે કે જેમાં એક વર્કર કે ઓપરેટર છે એ આખા દિવસ દરમિયાન કેટલી હલનચલન કરે છે, એ આપણે જો જોવું હોય તો ઓછી ફ્રેમવાળો કેમેરો છે ત્યાં રાખવો જોઈએ। કેમ કે આખા દિવસમાં, એટલે આપણે એવું માનીએ કે ભાઈ 8 કલાક કે 10 કલાકની શિફ્ટ હોય તો એ 8 કલાક દરમિયાન જે કંઈ ઓપરેટરની હલનચલનને આપણે માપવું હોય તો
આજે 2 કે 5 ફ્રેમ પર સેકન્ડનો જે કેમેરો હોય તો એ આખા દિવસની જે મૂમેન્ટ છે એ આપણને અમુક મિનિટની અંદર અથવા તો અમુક સેકન્ડની અંદર પણ એ આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. સેમ એવી રીતે એક એક્ઝામ્પલ લઈએ સ્લો મોશનનું. જે કાંઈ હમણાં આપણે એક્ઝામ્પલ જોયું આગળના લેક્ચરમાં માઇક્રો મોશન સ્ટડીમાં કે ભાઈ બંને હાથથી ચોકલેટ છે એનું વ્રેપિંગ કરવાનું છે, તો ચોકલેટનું વ્રેપિંગ કરવાની જે પ્રોસેસ છે એ માત્ર 2 સેકન્ડની જ કદાચ હોઈ શકે. તો આ જે 2 સેકન્ડ છે એને આપણે એક્સટેન્ડ કરી અને વધારે સૂક્ષ્મ રીતે જોવી હોય કે કઈ આંગળીની મૂવમેન્ટ કેવી રીતે થાય છે, તો એના માટે 50 ફ્રેમ પ્રતિ સેકન્ડનો જે કેમેરો છે એનો ઉપયોગ આપણે કરવો જોઈએ. એટલે આવી રીતે આજે મેમો મોશન ફોટોગ્રાફી છે એ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણી બધી જગ્યાએ યુઝ કરવામાં આવે છે જ્યારે માઇક્રો મોશન સ્ટડી કરવાનું હોય છે. એટલે જનરલી જ્યારે માણસની કાર્યક્ષમતા માપવાની હોય ત્યારે આ ટેકનિક છે એ યુઝ કરી શકાય છે. બીજું છે સાયકલ ગ્રાફ. સાયકલ ગ્રાફ એ હલનચલનના માર્ગનો એક વિશિષ્ટ પ્રકારનો ફોટોગ્રાફ છે. ફોટોગ્રાફ એટલે જેને આપણે ફોટોકોપી કહીએ છીએ એવું. એટલે જનરલી આ પણ વર્કર્સ માટે જ કરવામાં આવે છે અને એના શરીરની જે મૂવમેન્ટ્સ છે બરાબર હલનચલનની મૂવમેન્ટ એના માટે પણ થઈ શકે અને આખે આખા માણસ માટે પણ થઈ શકે કે ભાઈ એ ક્યાંથી ક્યાં જાય છે એ મૂવમેન્ટ છે એ આપણે મેઝર કરી શકીએ છીએ. એટલે કામદારના હાથ અથવા તો હેલ્મેટ પર પ્રકાશિત બલ્બ મૂકવામાં આવે છે અને તેની નિર્ધારિત કામગીરી તે કરે છે. એટલે હાથ ઉપર સપોઝ નાનો એવો LED બલ્બ રાખવામાં આવે તો એ બલ્બની જે લાઇટ છે એ કેમેરાના ફોકસમાં આવશે અને એ જે કંઈ હાથની મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ છે એ જોશે. એવી રીતે માથા ઉપર અથવા હેલ્મેટ ઉપર પણ આ જે લાઇટ છે એ રાખી શકાય છે. એટલે આ દરમિયાન સ્લો સ્પીડથી સ્ટીલ કેમેરા દ્વારા ફોટો લેવામાં આવે છે. આ ફોટોગ્રાફમાં તેની હલનચલનનો માર્ગ એક પ્રકાશમાન અને સળંગ લિસોટાના સ્વરૂપમાં નોંધાઈ જાય છે. આ પ્રકારના ફોટોગ્રાફને સાયકલ ગ્રાફ કહે છે. સાયકલ ગ્રાફનો ઉપયોગ હલનચલનનો માર્ગ નોંધવા માટે થાય છે. અહીંયા ઇમેજની અંદર આપણે જોઈએ તો એક માણસ છે વાયોલિન વગાડે છે અને વાયોલિન જે વગાડવાનો રિધમ છે એ આપણને અહીંયા જોઈ શકીએ છીએ કે એની જે હાથની મૂવમેન્ટ છે એ આપણને કેવી રીતે થાય એના હાથ ઉપર લગાવેલી એક લાઇટ આપણને સૂચવે છે. એટલે જનરલી વાયોલિન વગાડવાનો જે ક્રમ છે એની અંદર જે કંઈ રિધમ હોય એ રિધમ પ્રમાણે આપણે કન્ટિન્યુઅસ લાઇનથી આપણને એ ગ્રાફ છે આપે છે, ફોટોકોપી છે આપે છે. તો આવી રીતે સાયકલ ગ્રાફ છે ઇન્ડસ્ટ્રીમાં યુઝ કરવામાં આવે છે કે જેથી વર્કરના જે હલનચલનનો માર્ગ છે એ આપણે રેકોર્ડ કરી શકીએ છીએ. થર્ડ છે ક્રોનો સાયકલ ગ્રાફ. આ પણ એક સાયકલ ગ્રાફ જેવું જ છે પણ એની અંદર માઇનોર થોડો ફરક છે. આ એક ખાસ પ્રકારનો સાયકલ ગ્રાફ છે. તેમાં કામદારની હલનચલનનો માર્ગ નોંધવા માટે જે પ્રકાશિત બલ્બ મૂકવામાં આવે છે તે સળંગ પ્રકાશતો નથી પરંતુ બ્લિન્કિંગ કે ચાલુ બંધ થયા કરે છે. એટલે આગળ જે આપણે સાયકલ ગ્રાફમાં જોયું કે એક બલ્બ હોય છે કન્ટિન્યુઅસ ચાલુ જ હોય છે બરાબર, તો એ જે બલ્બ ચાલુ હોય એને લીધે આપણને જે લાઇન મળે એ કન્ટિન્યુઅસ લાઇન મળે. જ્યારે અહીંયા જે બલ્બ છે એ કન્ટિન્યુઅસ ચાલુ રહેતો નથી પણ બહુ ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર બંધ થાય પાછો ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર ચાલુ થાય છે. એટલે આ બલ્બની ચાલુ બંધ થવાની ફ્રિકવન્સી એક જ અચળ રહે છે, મતલબ કોન્સ્ટન્ટ રહે છે. એનો જે ચાલુ બંધ થવાનો સમય છે એ સરખો જ હોય દર વખતે, એમાં કાંઈ ફરક ના હોય. એટલે વચ્ચે 1 સેકન્ડનો ઇન્ટરવલ હોય તો 1 જ સેકન્ડ ચાલુ રહેશે, 1 સેકન્ડ બંધ રહેશે એવી રીતે. આ રીતે પ્રકાશિત બલ્બની હલનચલનનો ફોટો લેવામાં આવે છે ત્યારે તેનો ફોટોગ્રાફ ટપકા અથવા સ્પોટના સ્વરૂપમાં મળે છે. તે ત્રુટક રેખા જેવો લાગે છે. આ ટપકાઓ સૂક્ષ્મ અભ્યાસ કરવાથી ઘણી વિગતો મળે છે. દરેક ટપકું જામફળના આકાર જેવું હોય છે. તેનો અણીવાળો છેડો હલનચલનની દિશા સૂચવે છે. દરેક ટપકા વચ્ચેનું અંતર હલનચલનની ગતિ સૂચવે છે. માઇક્રોમોશન સ્ટડીમાં ક્રોનોસાયકલ ગ્રાફ ખૂબ જ ઉપયોગી છે. એટલે અહીંયા આપણને ઘણા બધા ફાયદાઓ જોવા મળશે. આગળ જે આપણે સાયકલ ગ્રાફની વાત કરી એની અંદર આપણને કન્ટિન્યુઅસ લાઇન મળે છે મૂવમેન્ટની, પણ એને જોયા પછી આપણે એવું નક્કી કરી શકીએ નહીં
કે જે હલનચલન છે એ કઈ દિશામાં થાય છે, માણસથી આગળ આવે છે કે પાછળ જાય છે, એ આપણને ખ્યાલ આવતો નથી. બીજું, જે કામ કરીએ છીએ એની ઝડપ કેટલી છે એ પણ આપણને એની અંદર દેખાશે નહીં. પરંતુ આ જે ક્રોનોસાયકલ ગ્રાફ છે એની અંદર આપણને આવા બધા ફીચર્સ પણ જોવા મળે છે. અહીંયા ઇમેજની અંદર જો આપણને ડાયરેક્શન આપેલી છે, ડાયરેક્શન ઓફ પાથ એટલે કે કઈ દિશામાં જશે. આ જે ફોટો આપણને મળશે, ફોટોગ્રાફ, એ ફોટોગ્રાફને આપણે જો બારીકાઈથી જોઈએ તો આપણને આકાર છે એ જામફળ જેવો આપણને દેખાય છે, ટૂંકમાં લંબગોળ જેવું. એનો એક છેડો છે એ એકદમ પોઈન્ટ જેવો છે અને બીજો છેડો છે એ ગોળ છે, અને એને પિયર્સ કહેવાય, પિયર શેફ્ટ સ્પોટ, બરાબર. અને ફાસ્ટ, હવે જો સ્પીડ જ્યારે મીડિયમ હોય, આપણને જમણી બાજુ ઇમેજની અંદર દેખાડેલું છે, તો જે આપણને ખ્યાલ છે કે ભાઈ લેમ્પ છે ચાલુ બંધ થાય છે, તો સ્પીડ જ્યારે મોડરેટ હોય તો વચ્ચેનો જે ગેપ છે, બે સ્પોટ વચ્ચેનો ગેપ, એ વધારે હશે. સ્પીડ જ્યારે માણસની વધારે હશે કામ કરવાની, તો એ જે ગેપ છે એ ઘટી જશે. એટલે કે ઝડપથી કામ કરતો હોય ત્યારે બે સ્પોટ વચ્ચેની જગ્યા ઓછી થઈ જાય. તો આનાથી આપણે નક્કી કરી લઈએ, અથવા તો નક્કી કરી શકીએ કે જે સ્પીડ છે માણસની એ વધારે છે કે ઓછી છે. આ ક્રોનોસાયકલ ગ્રાફનો બેનિફિટ છે. એટલે આ રીતે જો આપણે અલગ અલગ ક્રોનો, જે ક્રોનોસાયકલ ગ્રાફ છે એ મેળવી શકીએ છીએ. ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ જે મૂવમેન્ટ છે એ બધી ત્રુટક લાઇનથી દોરેલી હોય એવું આપણને લાગે છે, અને આની અંદર પણ જે સ્પોટ છે એ સ્પોટની અંદર એનો હેડ અને ટેલ, એટલે કે જેને આપણે એવું કહી શકીએ માથું અને પૂંછડી, આગળ આપણે જોયું કે ભાઈ આ જે સ્પોટ છે એની અંદર બે ભાગ છે, બરાબર. ઝીણો ભાગ છે એને આપણે પૂંછડી કહી શકીએ, અને મોટો ભાગ છે એ માથું કહી શકીએ. એટલે પૂંછડીનો જે ભાગ છે એ આપણને ડાયરેક્શન આપે છે, એ દિશામાં ગતિ થતી હશે. તો અહીંયા પણ આપણને જો અલગ અલગ સ્પોટની વચ્ચેના ડિસ્ટન્સ અલગ અલગ મળે છે, બરાબર, અને ડાયરેક્શન પણ મળે છે. એટલે આ રીતે ક્રોનોસાયકલ ગ્રાફ છે એ ઇન્ડસ્ટ્રીની અંદર માઇક્રોમોશન સ્ટડી કરવા માટે યુઝ કરવામાં આવે છે. હવે એડવાન્ટેજીસ જોઈ લઈએ. આ જે ફિલ્મિંગ ટેકનિક્સ છે એના ઉપયોગો, સોરી ફાયદાઓ શું. ફિલ્મ ટેકનિક વડે ક્રમિક ક્રિયાઓનો દ્રશ્યાત્મક, ચોક્કસ અને કાયમી રેકોર્ડ મળે છે. એટલે દ્રશ્યાત્મક એટલે ચિત્ર તમે જોઈ શકો છો એમ, અને એક્યુરેટ મળે છે, અને સાથે સાથે આ જે કામ કરેલું છે એને તમે રેકોર્ડ રાખી શકો છો, મતલબ એ તમારી પાસે અવેલેબલ રહેશે. આજથી બે વર્ષ, પાંચ વર્ષ પછી પણ કોઈને આ એનાલિસિસ જોવું હોય તો એ જોઈ શકે છે, કેમ કે તમે એને રેકોર્ડ કરેલું છે, તમારી પાસે એના ફોટોગ્રાફ્સ છે અથવા વિડીયો રેકોર્ડિંગ છે. એક વખત ફોટોગ્રાફી કર્યા બાદ શાંતિથી તેનો અભ્યાસ કરી શકાય છે. એટલે આ સપોઝ આના ઉપર કોઈ માણસને સતત ઊભું રહેવું પડતું નથી અથવા તો જોવું પડતું નથી, એ કેમેરો ફિટ કરેલો છે અથવા તો લાઇટ ફિટ કરેલી છે, તો એ એનું પોતાનું એનું કામ છે, એ પોતે કર્યા કરશે, એમાં કોઈ વ્યક્તિની અલગથી જરૂર પડશે નહીં, અને તે દરમિયાન ઉત્પાદનની ક્રિયામાં વિક્ષેપ પડતો નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે વર્ક સ્ટડી કરવી હોય અથવા તો આ રીતે કોઈ માણસની એફિશિયન્સી અથવા તો કામ કઈ રીતે કરે છે મેઝર કરવું હોય, તો એ વ્યક્તિનું કામ છે એની અંદર ખલેલ પહોંચાડ્યા વગર આ જે ફિલ્મિંગ ટેકનિક છે એ આપણે વાપરી શકીએ છીએ. આ સૌથી મોટો ફાયદો છે. બાકી બધી ટેકનિકની અંદર ઘણી વખત સમય છે એ બગડતો હોય છે. એક જ કાર્યની વિવિધ રીતની સરખામણી કરી શકાય છે. ઓપરેટરને ટ્રેનિંગ આપવા ખૂબ જ ઉપયોગી છે. એટલે નવા ઓપરેટર હોય અથવા નવી રિક્રુટમેન્ટ હોય તો એ ડાયરેક્ટ આ રીતે ફિલ્મ જે બનાવેલી છે એ જોઈ અને પોતે શીખી શકે છે. એટલે ટ્રેનિંગ આપવા માટે પણ આનો ઉપયોગ છે એ કરી શકાય છે. ફિલ્મ અને ફોટોગ્રાફને કાયમી રેકોર્ડ તરીકે સંગ્રહ કરી શકાય છે. અતિશય ઝડપી અને ખૂબ જ ગૂંચવાળા ભરેલી પદ્ધતિનો અભ્યાસ ફિલ્મ ટેકનિકની મદદથી સરળતાથી કરી શકાય છે. એટલે ખૂબ મોટું કામ હોય અથવા તો કોમ્પ્લેક્સ વર્ક હોય તો એવા કેસની અંદર આ મેથડનો યુઝ કરી અને એને સરળતાથી સમજી શકાય છે, એનાલિસિસ કરી શકાય છે. ઓપરેટરને ડિસ્ટર્બ કર્યા વિના ઓપરેટરની વિવિધ સાયકલને વારંવાર ગમે એટલી વખત જોઈ શકાય છે. એટલે આ આમ તો કેના જેવું થયું, અત્યારે આપણે જે રીતે ભણીએ છીએ ઓનલાઈન લેક્ચર એના જેવું થયું, કે ક્લાસની અંદર જ્યારે બોર્ડની અંદર આપણે બોર્ડ વર્કમાં ભણતા હોઈએ તો ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓને
પ્રશ્ન પૂછવામાં સંકોચ થતો હોય, અથવા તો સાહેબ કંઈક બોલી ગયા છે એ સંભળાય અથવા ના સંભળાણું, સમજવામાં કંઈક આડાવડું થયું, તો એ જાય એમ. એક વખત આવ્યું એ ગયું. પણ યુટ્યુબની અંદર તમે વિડીયો લેક્ચર છે એક કરતાં વધારે વખત જોઈ શકો છો. એકનો એક વિડીયો છે એ તમે ઝડપથી સ્પીડ વધારીને જોઈ શકો, સ્પીડ સ્લો કરીને જોઈ શકો. કોઈ શબ્દ છે તમને ના સંભળાણો તો ફરીથી તમે જોઈ શકો છો. ટૂંકમાં આ રીતે ફિલ્મિંગ ટેકનિક છે એ પણ ઇન્ડસ્ટ્રીની અંદર વારંવાર વાપરી શકાય છે, અને વિધાઉટ ડિસ્ટર્બિંગ ઓપરેટર. ત્યાર પછી લાસ્ટ છે, સૂક્ષ્મ અભ્યાસ માટે કોઈપણ દ્રશ્યને ઝડપી, ધીમું કે સ્થિર કરી શકાય છે. એટલે એ તો આપણે વાત થઈ એ પ્રમાણે એમ કે તમારી જે ઝડપ છે એ તમે વધારીને જોઈ શકો, ઘટાડીને જોઈ શકો, અથવા તો કોઈ ફોટોગ્રાફ છે એને તમારે વધારે ઓબ્ઝર્વેશન કરવાની જરૂર છે તો તમે એને સ્ટોપ પણ કરી શકો છો. ત્યાર પછી મેન્યુઅલ રેકોર્ડિંગ ટેકનિક્સ કરતાં આ પદ્ધતિ ચોકસાઈ ભરી છે. એટલે મેન્યુઅલી જે કરવામાં આવે છે, અથવા તો કાગળ ઉપર ચાર્ટ બનાવ્યા, ડાયાગ્રામ બનાવ્યા, બરાબર, અથવા તો કોઈ ઓબ્ઝર્વેશન એમને એમ કરે છે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, તો એ બધા જ કરતાં આ વધારે ચોકસાઈ ભરેલી મેથડ છે. આ પદ્ધતિથી સારો, સચોટ તેમજ ખૂબ જ એક્યુરેટ રેકોર્ડ મળે છે. શરૂઆતમાં ખર્ચાળ એવી આ રીત લાંબા ગાળે સસ્તી પડે છે. એટલે શરૂઆતમાં ખર્ચો થાય કે ભાઈ આપણે ચાલો સારી ક્વોલિટીના કેમેરા છે એ લેવા પડે અને ઇન્વેસ્ટમેન્ટ શરૂઆતમાં થોડું વધારે થાય, પણ લાંબા ગાળે એ છે એ સસ્તું પડે છે બીજી બધી મેથડ કરતાં. ફિલ્મને એકી સાથે કેટલાય સ્થળોએ નિહાળી શકાય છે. એટલે એક જ ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે આ કામ થયું હોય, સપોઝ કોઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ, તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ એક જગ્યાએ આ રીતે માઇક્રોમોશન સ્ટડી કરવામાં આવે તો રિલાયન્સની બીજી ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે, ઘણી બધી જગ્યાએ છે, તો ત્યાંના વર્કર અથવા ત્યાંના સ્ટાફને આ સેમ વસ્તુથી ટ્રેનિંગ આપી શકાય છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે એક જ વખત આ ટેકનિકનો ઉપયોગ કરી અને કેટલા બધા લોકોને ટ્રેન કરી શકાય છે, કેટલી બધી જગ્યાએ અલગ અલગ રીતે જોઈ શકાય છે, આ એના સૌથી મોટા મોટા ફાયદાઓ છે. કારીગર પોતે આ ફિલ્મ જોઈને સુધારા માટેના પોતાના સૂચનો આપી શકે છે. એટલે જે તે વર્કર ઉપર જે આ ટેકનિક છે કરવામાં આવેલી હોય, એનું ફિલ્મિંગ કરવામાં આવ્યું હોય, એ વર્કર પોતે જોવે તો એને પણ ધ્યાનમાં આવે કે પોતે જે રીતે કામ કરે છે એની અંદર ફેરફાર કરી શકાય છે, અને પોતાને પણ કંઈક સૂચનો છે એ પોતે આપી શકે છે. એટલે આ રીતે માઇક્રોમોશન સ્ટડીની અંદર જે ફિલ્મિંગ ટેકનિક છે એ ખૂબ જ ઉપયોગી છે, અને આવું કરવાથી ઓવરઓલ જે પ્રોડક્ટિવિટી છે એની અંદર વધારો કરી શકાય છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.